કલોલથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. કલોલની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર ગુજરાતની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ મહેસાણા હાઈવે ઉપર અનેક વૃક્ષ ધરાશાયી થતા વાહનો અટવાયા છે. હાઈવે ઉપર પડેલા વૃક્ષને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. યુદ્ધના ધોરણે પેટ્રોલિંગની ટીમને ટ્રાફિક ક્લિયર કરાવ્યો છે. ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ મહેસાણા હાઈવે પર અનેક વૃક્ષ ધરાશાયી વાહન વ્યવહાર ખોરવાયાની ઘટના સામે આવી રહી છે. હાઈવે ઉપર પડેલા વૃક્ષને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. યુદ્ધના ધોરણે પેટ્રોલિંગની ટીમને ટ્રાફિક ક્લિયર કરાયો છે. ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ મહેસાણા હાઈવે પર અનેક વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાયો છે. હાઈવે ઉપર પડેલ વૃક્ષને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અમારા સંવાદદાતા વિરેન મહેતા ફોન લાઇનથી જોડાઈ ગયા છે. ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ દેખાઈ રહ્યો છે. અમદાવાદ મહેસાણા હાઈવે પર વૃક્ષ ધરાશાયી થયાની ઘટના બનવા પામી છે. ચોક્કસ, જે રીતે આખા રાજ્યમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે તેને લઈને ઘણી જગ્યાએ રસ્તા ધોવાઈ ગયા છે, ઘણી જગ્યાએ રસ્તા બંધ થઈ ગયા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અમદાવાદ મહેસાણા હાઈવે પર અનેક વૃક્ષો ધરાશાઈ રહ્યા છે. તેને લઈને વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. વૃક્ષો રસ્તા વચ્ચે પડવાથી જે વાહન વ્યવહાર જે છે તે સમજી ગયો છે અને હાઈવે પર પડેલા વૃક્ષને હટાવવાની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. અને યુદ્ધના ધોરણે પેટ્રોલની ટીમે પણ ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. આ અમદાવાદ મહેસાણાની હાઈવેની વાત કરીએ તો ઘણા બધા વૃક્ષો જે મોટા હતા, જે રસ્તા પર હતા, તે ધરાશાયી થઈ જતા જે આખો વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો અને લોકોને આવવા જવામાં તકલીફ પડી હતી. પરંતુ તંત્ર દ્વારા તરત જ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવા દેવાથી હાલ જે ચાલી રહ્યા છે જે એ ક્લિયર થયો છે અને લોકો હાલ જે રસ્તા ઉપર છે તેઓ પોતાનો વાહન લઈ જઈ રહ્યા છે. જી જી, સમગ્ર વિગત બદલ આભાર. યુદ્ધના ધોરણે પેટ્રોલિંગની ટીમે ટ્રાફિક ક્લિયર કરવાનું કામકાજ હાથ ધર્યું હતું. ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદ મહેસાણા હાઈવે પર અનેક વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાયાની ઘટના બની છે. હાઈવે ઉપર પડેલા વૃક્ષને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને યુદ્ધના ધોરણે પેટ્રોલિંગની ટીમે ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.